नमस्ते विद्यार्थी मित्रों, धोरण सात गणित प्रकरण चौथु साध्या समीकरणों स्वाध्याय 4.3 आपणे बीजो दाखलो करवा जई रह्या छे। बीजो दाखलो छे नीचेना समीकरणों उकेलवाना छे। थोड़ुक अलग प्रकारनुं समीकरण आपणे उकेलवा प्रयत्न करीए। जुओ अहीं 5 दाखला आपेला छे, पांचे पांच दाखला एक समान छे, एटले के एक ज प्रकारनी बाबतो अने संकल्पना समझी लईए तो आपणे समीकरणनो उकेल सरळताथी करी शकीए। जोई ए दाखलो, 2 + 1 = 4 आपेला छे, बराबर 12 थाय छे। हवे 2 + 1 = 4 नो संबंध शुं छे? हां, तमने खबर पड़ी गई कि 2 + 1 = 4 नो संबंध छे ए गुणाकारनो छे, कारण के कंसमां ज 1 + 4 आपेला छे। तो आपणे 2 ने दूर करवा माटे शुं करीशुं? भागाकार। तो डाबी बाजू पण 2 वडे भागाकार अने जमणी बाजू पण 2 वडे आपणे भागाकार करीशुं। एटले आपणे लखी दईए पगलू, बंने बाजू 2 वडे भागता। डाबी बाजू जोईए आपणे, अंशमां अने छेदमां 2 आपणे उડાડી દઈએ, 2 × 2 × 2 શું વધ્યું? તો માત્ર 1 + 4 વધ્યા। જમણી તરફ ઉડાડીએ આપણે 2 × 2 અને 2 × 6 = 12, તો શું આવશે? 6 આવશે। હવે 1 + 4, તો 1ને અલગ કરવા માટે 4 જોડાયેલા છે, તો 4ને આપણે સ્થળાંતરના નિયમ પ્રમાણે આપણે જમણી તરફ લઈ જશું, પણ કેવા આવશે એ કહો જોઈએ મને। હા, 4 જોઈએ, તમે વિચારો છો એ સાચું છે ને? 4 છે એ માઇનસ આવશે, એટલે કે 4ને જમણી તરફ લઈ જતા +4 છે એટલે -7 આપણે મૂકવા પડશે। હવે વિચારીને કહો 6 માંથી 4 જાય તો એકદમ સરળ છે, એટલે કે 6 માંથી 4 જશે તો 2 રહેશે, તો 1 = 2। તો આપણો સમીકરણનો ઉકેલ આપણે અહીંયા મળી ગયો, 1 = 2। તાળો પણ આપણે મેળવવાનો છે ને, પણ એ તો કામ તમારું છે। છતાં મૌખિક તાળાની વાત કરીએ તો જ્યાં 1 મૂક્યા છે ત્યાં 2 મૂકી દઈએ, તો 4 × 2 = 6 અને 6 × 2 = 12, કારણ કે કૌંસની બારે 2 છે, તો કૌંસમાં આવશે 2 + 4 એટલે 6 થાય, અને 6 × 2 = 12 એટલે ડાબી અને જમણી તરફ સંતુલન જળવાય છે, એટલા માટે 1 = 2 છે એ સમીકરણનો ઉકેલ આપણો એકદમ સાચો છે। ચલો બીજો દાખલો કરીએ। દાખલા નંબર 2માં 3 n - 5 આપેલા છે અને બરાબર 21 જમણી તરફ આપેલા છે, તો હવે તો સરળ થઈ ગયું ને? n - 5 અને 3નો સંબંધ કેવો? હા, તો શું કરીશું? અરે વાહ, ગુણાકાર હોય તો ભાગાકાર, એટલે કે બંને બાજુ આપણે શું કરવું પડશે? હા, 3 વડે ભાગાકાર કરવો પડશે, એટલે 3 n - 5 એના ભાગ્યા પણ 3 કરીએ અને બરાબર જમણી તરફ પણ આપણે શું કરી દઈએ? 21 એના ભાગ્યા પણ આપણે શું કરી દેવું પડશે? 3 કરી દેવા પડશે। હવે મને કહો કે આપણે ડાબી બાજુ શું કરીશું? તો ડાબી બાજુ તો આપને ખબર છે કે ડાબી બાજુ છે એ અંશમાં અને છેદમાં એ 3 3 આવેલા છે, સમાન સંખ્યા તો ઉડી જાય, એટલે આપણે સમાન સંખ્યાને ઉડાડવાની આપણે કોશિશ અહીંયા કરીશું। તો ફટાફટ મને કહો કે 3 3 ઉડી જશે તો શું રહેશે? હા, તમારો જવાબ સાચો છે કે n - 5 વધે। ચલો જમણી તરફ ઉડાડીએ, આપણે છેદથી ઉડાડીએ, 3 × 1 = 3 ઘડીએ બોલીએ, 21 ક્યારે આવે છે? તો 3 × 1 = 3, 3 × 2 = 6, 3 + 7 = 21, એટલે અહીંયા આપણે લખશું બરાબર 7 જવાબ। હવે વિચારીને કહો n - 5 છે અને ચલને અલગ કરવા માટે આપણે શું કરીશું? હા, 5ને જમણી તરફ લઈ જઈશું, પણ કેવી નિશાની સાથે? હા, નિશાની બદલાય છે એ આપણે સ્થળાંતરના નિયમમાં સમજ્યા હતા, તો -5 છે તો +5 થઈ જશે, એટલા માટે n = કેટલા થશે? 5ને જમણી તરફ લઈ જતા એ પગલું આપણે લખી દઈએ,
हवे विचारी ने कहो कि एन बराबर सात ने पांच, एकदम सरल, बार। तो एन बराबर कितना आया? बार आवशे। ताळो मेळवानुं तो काम आपनुं छे। समीकरण में बार एन बराबर बार मूकी देव तो जवाब मिली जाए, मौखिक पण थई जाए। बार माथी पांच जशे तो सात रहेशे, अने सात तेरी एकवीस, एटले समता जळवाय छे। एटला माटे उकेल एन वत्ता बार एकदम साचो छे। तो आवी रीते मौखिक ताळो पण आपणे मेळवी शकीए छीए, अने मौखिक ताळा द्वारा पण आपणे समीकरणनो उकेल आपणो साचो छे के खोटो એ આપણે જાણી શકીએ છીએ। ચલો દાખલો ત્રીજો કરીએ। અહીં પણ સરખી જ સંખ્યા આપેલી છે, માત્ર ને માત્ર જમણી તરફ 21 છે એ માઇનસ કરી દીધા છે। 3 કૌંસમાં એનું ઓછા 5 બરાબર માઇનસ 21। એટલે ખાસ ધ્યાન એ રાખવાનું કે થોડી થોડી બાબતોમાં પણ જો ફરક થાય તો જવાબમાં ઘણો બધો ફરક આવી જાય છે। આપ જાણો છો એ ગાઉં, આપણે 3 વડે ભાગ્યા હતા તો જમણી બાજુ અને ડાબી બાજુ 3 વડે ભાગી દઈએ છીએ આપણે। તો ડાબી બાજુ 3 વડે ભાગ્યા તો શું થશે? 3 3 ને તો આપણે આન્સરને છેદમાંથી ઉડાડી દઈશું, ઉડાડી દઈશું ને। તો આપણે ઉડાડવાની શરૂઆત કરીએ તો શું વધશે એ વિચારીને કહો જોઈએ। 3 3 તો નીકળી ગયા, જે બચ્યું હોય, જે બચે છે એનો ઓછા 5 વધે છે। હવે જમણી તરફ બરાબરની જમણી તરફ જો ઉપર માઇનસ 21 છે, નીચે 3 છે, તો 3ના ઘડિયામાં 21 ક્યારે આવે? માઇનસ તો પછી જોઈ લઈએ આપણે। 3 1 3, 3 2 6, 3 7 21, પણ 3 7 21 થાય છે। માઇનસ 21 કરવા હોય તો માઇનસ 7 વડે ગુણી નાખો 3ને, તો માઇનસ 7 આવશે। હવે વિચારીને કહો કે ઓછા 5 છે તો આપણે 5નું સ્થળાંતર કરવાથી કેવી રીતે લઈ જશું જમણી બાજુ? સરસ, એન બરાબર માઇનસ 7 પ્લસ કેટલા કરી દઈશું? 5 કરી દઈશું, કારણ કે માઇનસ 5 છે એટલા માટે। તો હવે એન બરાબર કેટલા થશે વિચારીને કહો? માઇનસ પ્લસ શું થશે? માઇનસ। તો આપણે અહીંયા શું કરીશું? 7માંથી 5 બાદ કરીશું અને નિરપેક્ષ મૂલ્ય તરીકે મોટાની નિશાની લગાવી દઈશું, એટલે કે માઇનસ 2 આવશે। 7માંથી 5 જશે તો 2, અને મોટાની નિશાની એટલે માઇનસ 2 આવશે। તો એન બરાબર માઇનસ 2 છે એ આપણા સમીકરણનો ઉકેલ છે। ફરીથી મૌખિક રીતે તાળો મેળવો હોય તો મેળવી લઈએ આપણે। એન બરાબર માઇનસ 2 મૂકી દઈએ તો કૌંસમાં માઇનસ 2 માઇનસ 5 થશે, તો માઇનસ 2 વત્તા માઇનસ 5 એટલે વત્તાકાર કરવો પડશે, 5 ને 2 7, અને માઇનસ 7 થશે ને 7 3 21 એટલે માઇનસ 21 આવશે। ચલો ચોથો દાખલો, માઇનસ ડી કૌંસમાં 2 વત્તા 1 બરાબર 8 આપેલા છે, કેવી રીતે કરીશું? વિચારીને કહેતા હો મને જોઈએ। તમે વિચારો છો, એકદમ સાચું વિચારો છો કે કૌંસમાં 2 વત્તા 1 છે એનો ગુણક માઇનસ 4 છે, એ ગુણક છે એટલા માટે આપણેને 4 વડે બંને બાજુ ભાગવા પડશે, હા ને? રાઈટ, તો ચલો ડાબી બાજુ પણ માઇનસ 4 વડે ભાગી, જોજો ફરીથી કે ગુણક છે એ માઇનસ 4 છે એટલે આપણે ડાબી બાજુ પણ માઇનસ 4 વડે ભાગીશું, જમણી બાજુ પણ માઇનસ 4 વડે જ ભાગશું, ડાબી બાજુ ભાગી, ચલો માઇનસ 4 વડે ભાગ્યા બરાબર 8 ભાગ્યા પણ માઇનસ 4 કરીશું, અને પગલું શું છે? બંને બાજુ, સરસ, હવે તો તમે સરળતાથી પગલાંને પણ ઓળખી ગયા છો કે બંને બાજુ માઇનસ 4 વડે ભાગતા, હવે શું થશે મને કહો? ડાબી બાજુ માઇનસ 4 અંશમાં પણ છે અને છેદમાં પણ છે, તો એ તો ઉડી જશે। માઇનસ 4 એકા માઇનસ 4 અને ઉપર પણ અંશમાં માઇનસ 4 એકા માઇનસ 4, તો શું વધ્યું? માત્ર કૌંસમાં જે રકમ હતી 2 વત્તા 1, જમણી બાજુ શું થશે? આપણે અત્યારે માઇનસ વડે ભાગવાનું છે, પરંતુ માઇનસ રહેવા નહીં, અત્યારે માત્ર પૂર્ણ સંખ્યા વડે ભાગીએ, 4 એકા 4 અને 4 2 8 થાય,
परंतु माइनस की निशानी थी एटले माइनस बे तो मूकवा पड़े, तो आपणे अहीं माइनस बे मूकी दईए छे। तो बे वत्ता एक्स बराबर माइनस बे आव्या। हवे हवे कहो शुं करवुं पड़शे, एक्स साथे कोण जोड़ायेलो छे? वत्ता बे जोड़ायेला छे, तो एने जमणी तरफ आपणे खसेड़वा पड़शे ने। तो एक्स बराबर माइनस बे, अने बेने खसेड़शुं एटले ए पण केवा थई जशे? माइनस बे थई जशे, एटले ए पण माइनस बे तरीके लखी दईए आपणे। तो माइनस बे अने माइनस बे मूकवाथी बे समान संख्या जोवा मळे छे, तो एक्स बराबर केटला थशे? ऋण पूर्णाकनो ऋण पूर्णाक साथेनो सरवाळो, એટલે કે અહીંયા સરવાળો થશે। તો અહીંયા એક આપણે પગલું લખી દઈએ કે બેને જમણી તરફ લઈ જતા। હવે એક્સ બરાબર આપણે માઇનસ બે અને માઇનસ બે એટલે કેટલા થશે? ચાર, પણ કેવી નિશાની સાથે? માઇનસની નિશાની સાથે, એટલે આપણે જવાબ આવશે એક્સ બરાબર માઇનસ ચાર। ફરીથી તાળો મેળવીએ, જો કૌંસમાં બે વત્તા એક્સ હતો, એક્સ કાઢી નાખો એની જગ્યાએ માઇનસ ચાર મૂકો, तो माइनस चार अने प्लस बे एटले माइनस बे वधशे, अने आगळ माइनस चार छे, माइनस चार गुणिया माइनस बे एटले चार दू आठ, अने माइनस माइनस प्लस एटले के बे माइनस नो गुणाकार प्लस जवाब आवे, एटले आठ जवाब आपणो बिलकुल साचो छे। एटले ताळो पण आपणे मौखिक रीते मेळवी लीधो। आप आ दाखला पूरा थई जाय पछी नोटबुकमां पण दाखला करजो अने ताळो मेळवजो। चलो छेलो दाखलो करीए। चार कौश में बे ओछा एक्स बराबर आठ है, पेला माइनस चार था हमें प्लस चार थी गया है, एट्लो फरक है, छता जवाब में अपने घो बो फरक जवा मळशे। सौ प्रथम अपने चार गुणक है तो चार वड़े भागवा पड़शे ने। सरस, चार कौश में बे ओछा एक्स एना भाग्या चार कर दई, अने जमणी बाजू पर आप शू कर दईसू? अँ डाबी बाजू आप चार वड़े भागी दई, तो जमणी बाजू पर आठ भाग्या शू कर दईसू? चार कर दई। प्रथम पगलू क्यूँ थे? हाँ, प्रथम पगलू थे बने बाजू चार वड़े भागता। हवे विचारी ने कहो डाबी बाजू शू वधशे? खाली अंश ने छेद में चार चार सामन है तो उड़ी गया। हवे शू वधशे? तो के बे माइनस एक्स वधशे। तो આપણે ડાબી બાજુ બે માઇનસ એક્સ છે લખી દઈએ, અને જમણી તરફ આપણે આઠ અને ચારનું અતિ સંક્ષિપ્ત રૂપ આપી દઈએ, એટલે ચારનો ઘડિયો બોલીએ, આઠ ક્યારે આવે? ચાર એકા ચાર, અને ચાર ધું આઠ, તો બે આવ્યા, તો આપણે અહીંયા બે લખી દઈએ। ચલો હવે શું કરીશું? બેનું સ્થળાંતર કરીશું ને, કારણ કે એક્સ સાથે બે જોડાયેલા છે, પણ પ્લસ બે છે, હો માઇનસ બે નથી, આગળની નિશાની જોવાની। तो जमणी तरफ आपणे जता एने माइनस बे करवा पड़शे, एटले बे माइनस बे, अने पगलू आपणुं क्यूँ थयुं? हाँ सरस, के बे ने जमणी तरफ लई जता। हवे जो शुं थशे? माइनस एक्स रह्या, अने जमणी बाजू बे प्लस छे ने एक माइनस छे, एटले के बे माइनस छे, प्लस माइनस माइनस बे माथी बे जशे तो शून्य आवशे ने, तो माइनस एक्स बराबर आपने शून्य मळ्या। पण हमेशा चल छे ए धन पूर्णांक ज होवो जोईए, तो शुं करी शकाय के चल ने धन पूर्णांक राखवा माटे आपणे माइनस एक वडे गुणीए, अने जमणी बाजू पण माइनस एक वडे गुणशुं तो शून्य ज आवशे, तो एक्स बराबर शून्य छे ए आपणो जवाब साचो छे। हवे शून्य छे ए आपणे कौंसमां एक्सनी किंमत मूकी દઈએ તાળો મેળવવા માટે, તો બે ઓછા શૂન્ય એટલે બે જ થાય, અને આગળ સગુણક ચાર છે તો ચાર દુ આઠ, આમ આઠ છે એ આપણે જવાબ બિલકુલ સાચો મળે છે જ્યારે એક્સની કિંમત શૂન્ય મૂકીએ છીએ ત્યારે, બીજી કોઈ કિંમત મૂકવાથી એનો જવાબ મળતો નથી। ચલો મિત્રો, આ પાંચ દાખલા તમે તમારી નોટબુકમાં ફરીથી જાતે પ્રયત્ન કરશો। આવજો।